મોગલધામ વાળા બાપુ નું અવસાન થઈ ગયું છે અને આ બે ફોટા ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ બાપુ ને કબરાવાળા બાપુ કહીને અત્યારે તેમના વિડીયો વાયરલ કરી રહ્યા છે, પણ તે બાપુ સાચા કબરાવાળા બાપુ નથી, આ બીજા બાપુ છે. અને અત્યારે ઘણા બધા લોકો મીડિયાવાળા પણ આ કબરાવાળા બાપુનું નામ લઈને કે આ કબરાવાળા બાપુ રહ્યા તે દેવ થઈ ગયા છે, એટલે કે અવસાન પામ્યા છે એમ કહી રહ્યા છે. પણ મિત્રો, એવી કોઈ પણ સાચી ઘટના બની નથી. મિત્રો, હું તમને એકદમ સાચી અને સરળ વાત કરીશ કે અત્યારે કબરાવાળા બાપુ ખુદ જ કહી રહ્યા છે કે આ હું નથી, બીજા બાપુનો વિડીયો, કબરાવાળા બાપુનો ખુદ જ હું તમને વિડીયો દેખાડવાનો છું. તમે એક વખત તે વિડીયો જોવો એટલે તમને સાચી માહિતી મળી જશે. અને આ ન્યૂઝ મીડિયાવાળા રહ્યા તે તદ્દન ખોટી માહિતી આપી રહ્યા છે અત્યારે, અને ઘણા બધા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે. હું તમને તે બાપુનો જ વિડીયો દેખાડું, તમે જોઈ લો કે કબરાવાળા બાપુ એટલે કે મોગલધામવાળા બાપુ શું કહી રહ્યા છે. તેમનો અત્યારે વિડીયો ખૂબ જ એક વાયરલ થઈ રહ્યો છે, તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો જોવો મિત્રો આ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મોગલધામ ચારણ ઋષિ બાપુ, મોગલધામ વડવાળી કબરાઓ હાલમાં હયાત છે અને હું પણ અહીંયા હાજર છું. અને ભીમલાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે, તેના માટે એવી અફવા ઉડેલી છે કે મોગલધામ બાપુ વ્યા ગયા. મોગલધામ બાપુ નથી ગયા, ઘનશ્યામગીરી બાપુ ભીમલાણા મોગલધામ વાળા દેવ થઈ ગયા છે, એમની સમાધિ થઈ છે. બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઊભો છું. જો આ બાપુ બે શબ્દ બોલશે. આમાં શું છે બેટા, લાખોમાં એક બે જેવા માણસો હોય. હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા, ઘણા ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે, કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે હારી, કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણા આવ્યા છે. સારું, એ તો બહુ, એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો, અરે માની કૃપા છે વડવાળી પરિવારનો, મસ્તો બાપ મા મણિધર મોગલનો. આ તો નામ એનો નાશ છે, પણ સમાજની માજે બધાની જરૂર છે, હારાની જરૂર છે, નીણાની જરૂર છે. જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે, એમ હારા નીણાની બધાની જરૂર છે. અમત તો માણસ કોઈ આવું મોકલે નહીં. અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો, લાખો નહીં, પણ એટલું જ પૂછ્યું છે બાપુ કેમ છે, બસ. અને વાત એ હતી છે એ જ પૂછે, પણ અમુક એમ લખી નાખ્યું છે બાપુ ને કાલે હાડા ને સમાધિ છે.